हरिओम। धोरण सात विषय गुजराती पाठ पंदर आव भाणा आव आनो प्रकार छे हास्य कथा। हास्य कथा એટલે હી કરીને હસસ કરવાનો એવો પાઠ નથી, પણ હાસ્ય કથા છે। અને સાહબુદ્દીન રાઠોડ હંમેશા હાસ્ય કલાકાર જ છે। ટીવી ની અંદર પણ જોઈએ છીએ ઘણી વખત એમના રમૂજી ટૂચકા જોક્સ આ બધું આપણે સાંભળીએ છીએ, નેટ ઉપર પણ જોઈએ છીએ। આના લેખક છે સાહબુદ્દીન રાઠોડ, બરાબર। ચલો ગયા તાસની અંદર બોમ્બે ગુજરાત પ્રવાસ ફરી આવ્યા, અત્યારે જે શીખવાનો છે પાઠ એ હાસ્ય કથા છે। ગયા તાસમાં પાઠ 14 શબ્દોના અર્થ એટલે કે ટીપ્પણી લખવા આપીએ, લગભગ લખાઈ ગઈ હશે બધા પ્રશ્નોના જવાબની ચર્ચા પણ કરી દીધી હતી, એ સાથે પણ ઘરે જ લખવાનું છે, એ પછી હું કહીશ કેવી રીતે ક્યારે લખવાનું છે, તો તૈયારી ઘરે જ રાખજો લખવા। આજે 15મો પાઠ છે આવ ભાણા આવ। હવે એક પ્રશ્ન છે કે ભાણો કોને કહેવાય? બેનનો દીકરો એ મામાને ભાણો થાય। તમે તમારા મામાના ઘરે જાઓ, તમારા મામા શું કહે તમને? આવ ભાણિયા, પણ તે નામથી બોલાવે, પણ તે તમારા મોસાણની અંદર તમને બધા ભાણે જ થી ઓળખે, એટલે ભાણો। આ પાઠની અંદર વર્ષો પહેલાંની વાત છે, જ્યારે સાહબુદ્દીન રાઠોડ નાના હતા ત્યારની વાત છે। આ પાઠની અંદર ઓબ્ઝર્વ કરીને છોકરાની પણ વાત છે, પણ સાહબુદ્દીન રાઠોડ જ્યારે નાના હતા ત્યારે ઘરમાં કોઈ પણ વસ્તુ લેવી હોય તો લેવા માટે કેટલા દિવસથી ઘરમાં મથામણ કરવી પડે, ઘરના બધા સભ્યોને ભેગા કરવા પડે, વસ્તુ માંગવી પડે, અને એ ઠરાવ પસાર થાય ત્યારે વસ્તુ મળતી નથી। અત્યારના સમયમાં તો પટ્ટ દેવી વસ્તુ માગો એટલે હાજર થઈ જાય, એવો જ આ એક પાઠ છે કે વર્ષો પહેલાં વસ્તુ કેવી રીતે માગતા હતા। દરેકનું ધ્યાન અહીંયા કોઈ પણ ઇતર પ્રવૃત્તિ કરતા હોય બંધ કરી દેજો, મારું સામે ધ્યાન, જે લખવાનું ઘરે આપ્યું હોય ઘરે જ પૂરું કરવાની આવવાનું છે, અહીં લખવાનું નથી। પેજ નંબર 25 આવ ભણા આવ, લેખક પરિચય જોઈ લઈએ। સાહબુદ્દીન રાઠોડ, જન્મ 9/12/1937, સરસ, આજે તારીખ પણ 9મી, મહિનો પણ 12, આજે જ એમનો જન્મ થયો હતો, પણ સાલ 1937। સાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની હતા। તેઓ હાઈસ્કૂલમાં આચાર્ય હતા પહેલાં, પછી નિવૃત્ત થયા, અને એ નિવૃત્ત થયા પછી તેમણે લોકોને મનોરંજન પૂરું પાડવામાં બહુ જ ઊંડા એમનો પૂરું પાડેલું છે। આવ ભણા આવમાં લેખકને સામાન્ય વિષય હતો એમાં રમૂજ શૈલી વડે નવું રૂપ આપી દીધેલું છે।
परंतु हास्यकथा एना सज्जन मित्रों संगाते संग्रहमांथी पसंद करवामां आवी छे। साबुद्दीनना नाना पुत्रनुं नाम अफजल हतुं। એમના દીકરાની વાત પાઠની અંદર કરેલી છે। એ દીકરાના અત્યારનો જે સમય છે એની વાત કરી છે અને પોતે ભૂતકાળમાં સરી જાય છે એની પણ વાત કરેલી છે। પાઠની શરૂઆત કરીશું। મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે। મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલે કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મૂજબ। મેં તેને 270 રૂપિયા આપતા કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે। લેખકના પુત્ર અફઝલે એક દિવસ એના પિતાને કહ્યું, મારે બૂટ લેવા છે। પૂછ્યું, બૂટની કિંમત કેટલી છે? તો કે 240 અને મોજાના 30 રૂપિયા, 270 રૂપિયા। એમ કરીને લેખકે એને 300 રૂપિયા આપી દીધું। ઉલ્લેખ નથી કર્યો પણ એવું કીધું છે, વધે એની પાસે રાખજે। 300 રૂપિયા આપ્યા હોય તો જ 270માંથી વધે, નહીં તો કશું વધે નહીં। એક કલાકમાં એ બૂટ મોજા લઈને પાછો આવ્યો। એના ચહેરા પર આનંદ હતો, આંખોમાં ઉલ્લાસ। તરત બૂટ મોજા પહેરીને સ્કૂલે જવા રવાના થયો। એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી ગયો। ધ્યાન રાખજો ક્યાંથી વાત ક્યાં જાય છે। એક કલાકની અંદર અફઝલ પોતાના નવા બૂટ મોજા લઈ આવ્યો, પહેરી અને સ્કૂલે જતો। પછી લેખક સાબુદ્દીન રાઠોડ પોતે પોતાના શૈશવ એટલે બાળપણમાં સરી પડે છે। પછી આખી સ્ટોરી સાબુદ્દીન રાઠોડની જ છે પણ નાનપણની વાત છે। અફઝલ જેવી મારી 12 વર્ષની ઉંમર, તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર, 5-6 દુકાનો, ગામમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત મામા, બધા મોચી, અમે મામા ગયો। એ બજારમાં મેં બૂટ લેવા જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં સંગ્રહીને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસ પાઠ પરથી પસાર થવા લાગ્યા છે। શૈશવમાં બાળપણમાં જતા રહ્યા એટલે એમને એમનું પોતાનું ઘર યાદ આવી ગયું, મોચી બજાર યાદ આવ્યું, દુદા મામા, જેઠા મામા એ બધાને દુકાનો હતી, નામ હતા એ લોકોના, પણ આખું ગામ મામા કહીને બોલાવતું। અને લેખકને જ્યારે પોતાને બૂટ લેવા હતા ત્યારે જે બહુ દુઃખ વેઠ્યા હતા એની આખી આ વાત કરેલી છે, એ યાદ રાખેલું છે। સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી। પ્રથમ ભાઈ, છોટુભાઈ, પછી અમીના બહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવ્યું। પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી, એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં। સાતમ આઠમનો મેળો હોય, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય, દિવાળી, બેસતું વર્ષ વગેરે પર્વોમાં બૂટ પહેરી મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માંગણીઓ અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ હતા। લેખકને સૌપ્રથમ બૂટ લેવા હોય તો સૌપ્રથમ બધા પાસે ઘરમાં વિધિસર માંગણી કરવી હોય, નાનો ભાઈ, બેન, મમ્મી એ બધા કહે તો જ બૂટ લેવા જવાનું થાય, નહીતર બૂટ લેવા જવાનું થાય પછી એ કહે એ પ્રમાણે કરવા, ના પાડે તો નહીં લેવા, હા પાડે તો લેવાના। અને સાતમ આઠમનો મેળો હોય, બેસતું વર્ષ હોય, ભાઈ બીજ હોય તો જ બૂટ પહેરવા, નહીતર બૂટ પહેરવાના। અત્યારે તો આપણે અવારનવાર બૂટ પહેરી ફરવા જઈએ, ઘરમાં 5-5 જોડી બૂટ હોય, એક વસ્તુ માંગી હોય તે 2 વસ્તુ હાજર થઈ જાય,
ત્યારે લેખકને એક વસ્તુ લેવા માટે બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અને ક્યારે પહેરતા, તો કોઈ મેળો હોય, વાર તહેવાર હોય ત્યારે જ બૂટ પહેરવામાં આવતા. તે સિવાય કોઈ બૂટ કે એવું કશું પહેરતો અત્યારે તો તમારા સ્કૂલના બૂટ જુદા, બહાર ફરવા જવાના બૂટ જુદા, સેન્ડલ હે ને, તોય આપણે ઘણી વખત સ્કૂલમાં સ્લીપર પહેરીને આવી જઈએ. ઘણા છોકરા એવું કરતા હોય છે અને ના પાડે તો પણ બિચારા લેખક પ્રયાસ ચાલુ જ રાખે, ના આ લઈ આપો અને લઈ આપો. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા. ત્યારે બધા પરિવારના સભ્યોની મીટિંગ મળતી, બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતોની ચર્ચા. એટલી બધી જીદ કરતા એ બૂટનો પ્રશ્ન એમના પરિવાર માટે જટિલ પ્રશ્ન બની જાય, સામાન્ય બાબત જટિલ બની જાય ત્યાં સુધી માંગ માંગ કરે. અને આ પ્રયાસો પહોંચતા પરિવારના બધા સભ્યોની પાછી મીટિંગ થતી અને એ મીટિંગમાં બધા નક્કી કરે પછી બૂટ આપ. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળો સર્વાનુમતે નક્કી થતો કે જૂના બૂટને રિપેર કરાવી દેવાના, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવવાના, નવી સગથળી નંખાવવી. સગથળી એટલે પગની અંદરની, બૂટની અંદરની જીભ જે પોચી પોચી આપણે નંખાઈએ તે એને સગથળી કહેવાય. પાલિશ કરવાની, પાલિશ એટલે પોલિશ. જોનાર ઓળખી ન પડે તેવા નવા બનાવી દેવા. અને મને આ નિર્ણય સંભળાવી દેવામાં આવતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ભીલો ડફ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું ઢીલો ઢફ થઈ ગયો. બૂટ અપાવવા માટે બધા તૈયાર તો થાય, પણ પહેલાં તો એમ જ કે જૂના બૂટને રિપેર કરે. ઘણાના બૂટમાંથી એમાં અંગૂઠો નીકળી ગયો હોય બહાર, બરાબર, સ્કૂલમાંથી બોલ બોલ કરે ને એટલે એ પણ થીગડું મરી જાય. એટલે પહેલાં પણ આવું જ કરતા જ્યાં કે થીગડું મરી જાય, બૂટનો આખો આકાર બદલાઈ જાય, પછી પોલિશ કરાવી દે એની ઉપર. અને પગ બૂટની અંદર જે પેલી આવે સગથળી એટલે કે જીભ એ પણ નવી નંખાવી દે. અને જ્યાં સુધી કે મને બૂટ ના પાવે ત્યાં સુધી હું બહુ જીદ કરતો. અને કોઈ પોલીસ ચોરને પકડી ગયો હોય અને છેલ્લી થર્ડ ડિગ્રી અપનાવે ત્યાં સુધી કે હું જીદ કરું, પછી ના પાડે એટલે ઢીલો ડફ હું થઈ જાઉં. કારણ કે આપણા વડીલો આગળ આપણી જીદ ચાલે નહીં, પણ અત્યારે તો પૂરી કરાઈ ન જ રહીએ. કોઈની પેન જોઈ ગયા હોઈએ સ્કૂલમાં તો ઘેર જઈને પહેલી જીદ કરનાર આવી પેન લાવીશું, પણ આપણે ભણવામાં તો એવી જીદ કરતા જ નથી કે મારા બાજુમાં બેસે છે છોકરો કે છોકરી તો બહુ સરસ ટકા લાવે છે તો હું લાવું, એના અક્ષર સારા આવે છે તો હું મારા અક્ષર સારા કાઢું. એવું તો આપણે કોઈ દિવસ વિચારતા જ નથી. આપણે દેખાદેખી કરીએ પણ બાજુવાળીની બોલપેન સરસ હોય, સ્કૂલ બેગ સરસ હોય, બોટલ સરસ હોય, બધું માંગી લઈએ, ક્યાંય આપણે ઘેર જઈને જીદ કરીએ તો ના માર તો આવું જ જોઈએ છે, ભલે મમ્મી પપ્પા જો પૈસા હોય કે ના, પણ આપણે ભણવામાં કોઈ દિવસ કોઈની જીદ સરખામણી કરતા ન. આખરે મારે કર્મે લખ્યું કરતી એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લો. પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવડા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જ જતો રહ્યો. અંતે બાપુજીની પરવાનગીથી મેં જોડા સોમાને આપ્યા. તેને પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારા નવા બૂટ માટેની માગણી પર મંજૂરને મોટર વિમાડવાનો હતો. દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર રહ્યો. આખરે એવું વાક્ય લખ્યું છે મારે કર્મે લખ્યું કથી, એટલે કે મારા નસીબમાં હોય તે. પપ્પાએ એવું કીધું કે થીગડા મરે એટલે 4-5 વાર બૂટને થીગડા મરાય ગયા, બૂટનો આકારે બદલે. પછી એમ કીધું કે પેલા કોકને આપી દે છે, આપણે પણ કોઈ વસ્તુ ના પહેરીએ કોકને આપી દઈએ તો
કોકને આપી દીધું તે છોકરો ઉપરથી એને પગે લાગ્યો એક હફતે બૂટ પાછા મૂકી દે કે આવા કોઈ બૂટ લઈ જાય ત્યારે એના પપ્પાએ એવું કીધું કે બુગા મામાને ત્યાં જઈને પરમાણુ આપી આવજો પરમાણુ બોમ્બ ફેંકવાની વાત નથી પરમાણુ એટલે બૂટનું માપ પગનું માપ કે તું આપી આવજે એટલે તને નવા બૂટ સીવી આપશે લેખક ખુશ ખુશ થઈ ગયા અને હવે આગળ જુઓ શું થાય છે ઉમંગમાં ઉમંગમાં હું દોડીને દુદા મામાને દુકાને પહોંચ્યો અને કહ્યું દુદા મામા મારે બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે એકીસ વાસે હું ઘણું બોલી ગયો દુદા મામાએ કહે આવ ભણા આવ કહી ચામડા આઘા પાછા કરી બેસવાની જગ્યા કરી પછી પિતાના માતાના ભાઈના બધાના સમાચાર મેં કહ્યું પણ પહેલાં પરમાણુ તો લઈ લો દુદા મામાએ જેમ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લીધી તેવી રીતે બૂટ અંગેની બધી વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી લાલ કે કાળા વાદળીવાળા કે વાદળી વગરના પાણીવાળા કે ગોળ બધું વ્યવસ્થિત પૂછીને તેમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોળો એવો ચોપડો કાઢીને મને આપ્યો એટલે મૂક ઘણા પગ મેં પણ પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદા મામાએ લીટી દોરીને પરમાણુ લીધે બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થયો લેખક તો ખુશ થઈને પહોંચી ગયા દુદા મામાનું દુકાન દુદા મામાને ત્યાં તો એકીસ વાસે બધું બોલી ગયું કે મારો બૂટ સીવડાવે છે લાલ કલરના આવાન તેવા એવું બધું દુદા મામાએ બધા બૂટને ચપ્પલ ખસેડી એમ કીધું બેસ આવો ભાણા આવો બેસાડે પછી બધાની ખબર અંતર પૂછે છે મમ્મીના પપ્પાના લેખકને એમાં કોઈમાં રસ હતો લેખકને રસ ફક્ત પોતાના બૂટ સીવડાવવામાં હતો લેખક દુદા મામાને એમ કહેવા લાગ્યા એવું કટાક્ષ માર્યો છે કે દવાખાને જઈએ ટાઇફોઇડ થયો હોય અને ડૉક્ટર બધું પૂછપૂછ કરે ક્યારે થયો શું થયું કેવી રીતે થયું એવું બધું પૂછપૂછ કરતા હતા તે લેખક કંટા કે ભાઈ પરમાણુ તો લઈ લો પહેલાં પછી લેખકે એક દુદા મામાએ એક ચોપડો કાઢ્યો ચોપડાના એક પેજ ઉપર એમનો પગ મુકાવ્યો અને પગ ઉપર આખું માપ લેવડાવ્યું અને માપ લેવડાવીને માપ લીધું અને પછી બધું પૂછ્યું લાલ કે કાળા વાદળીવાળા કે વાદળી વગરના વાદળીવાળા એટલે એવી ડિઝાઇન આવે છે તમે કરાવો છો છોકરાઓને ખબર જ છે ચાંચવાળાને ચાંચ વગરના ને ડિઝાઇનવાળાને એવા એ અર્થમાં વાદળીવાળા કે વાદળી વગરના વાંચનમાં ધ ને ગમાં બહુ ધ્યાન રાખજો શબ્દ બોલવાની અંદર વાદળીની જગ્યાએ ગ બોલ્યો કોઈએ પણ ક્લાસમાં કોમેન્ટ પાસ થઈ તો આવી બનશે વાદળી શબ્દ છે નોટ ગ આ રીતે એનો પહેલો તબક્કો બૂટનો પૂરો થયો હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જઉં તે કહેતા જોને ભાણા આજે થયો શનિવાર રવિ સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈને જજે વાર પર સારો હવે લેખકને તો બૂટ સીવવાની પરમિશન આપી દીધી એટલે લેખકનો ખુશ ખુશ થઈ ગયા અધીરાઈ રહી નહીં બૂટ પહેરવા તો હતા જ નહીં ખુશ ખુશ થઈ ગયા અને મામાને પૂછવા લાગ્યા ક્યારે આપશો એ મામાએ છે ગુરુવારનો વાયદો આપ્યો એ પાંચ દિવસ પસાર કરવા માટે લેખકને મારા માટે અસહ્ય થઈ પડતા વળી ગુરુવારની કલ્પના કરતા આનંદ થતો શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે ગુરુવાર આવશે હું બૂટ લઈ આવીશ નવા નક્કો લાલ વાદળીવાળા પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ જોઈ લેશે પાંચ દિવસ પસાર કરવા લેખક માટે બહુ અસહ્ય થઈ ગયું અને પાછું ક્લાસમાં તો વર્ગમાં તો પાછું ગેમ મારી દીધો હોય ને તો નવા બૂટ પહેરીને આવવાનું છું જોજે તું
ગુરુવાર આવે નવા બૂટ પહેરીને જઉં તો ક્લાસમાં મારો વટ રહી જશે. પહેલાં આવું બધું હતું, અત્યારે તમને બધી વસ્તુ મળી જાય છે એટલે તમને એની કોઈ કદર નથી હોતી. માતા પિતા છોકરાઓ પહેલાંના બહુ, આ લેખકની વાત છે, 37 સાલમાં એમનો જન્મ થયેલો છે, અત્યારે 2021 ચાલે છે, એ બી 20 કેટલા વર્ષો પહેલાંની વાત છે. ત્યારની વાત કરેલી છે કે ત્યારે જે આ વસ્તુ મળતી નહીં એનો જે આનંદ હતો એ અનેરો હતો. હવે તમને એક સિમ્પલ લોજિક આપો, અત્યારે તમને ચણા, સેવ, પૌવાનો કેવડો એ બધો નાસ્તો આવતો હોય ઘરમાં તો તમને નવાઈ ન લાગે. અમારા વખતે તમારા મમ્મીને લોકોને પૂછી જોજો, આજે અમારા વખતે લગભગ નાસ્તામાં મમરા, છુંદો રોટલી અને રોટલી વઘારેલી, બસ આટલું જ મળતું સ્કૂલમાં જતા ત્યારે અમે. અને કોઈક દિવસ ચવાણું આવ્યું ને તો અમને એમ થાય કે આસ્તો માર્કેટ ચવાણું આવ્યું. અત્યારે બધાની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તમારી શું કે મારા ઘરે શું કે દરેકના ઘરે. એટલે લેખકને જ્યારે વસ્તુ મળી ને ત્યારે એટલો બધો આનંદ હતો કે ખુશ થઈ ગયા કે સારું હું સ્કૂલમાં પહેરી જઈશ તો છોકરા છોકરીઓ કે મને જોતા રહેશે, અને ખુશ થઈ ગયા. 5 દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુધા મામાની દુકાને પહોંચતો અને કહેતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. પરંતુ મારી આવી ઉત્કંઠાથી દુધા મામાને માથે કોઈ અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? 5 દિવસ પસાર કરી દીધા, ગુરુવારે પહોંચી ગયા દોડમદોડ દુકાને. દુધા મામા, લાવો લાવો મારા બૂટ જલ્દી જલ્દી જલ્દી. દુધા મામાને પેટનું પાણી પણ હર્યું. દરરોજને ટેવ મુજબ બેસ, આવ ભાણા આવ, અહીંયા બેસ. બધાના ખબર અંતર, છોટું મિયા ક્યાં છે, બધાના ખબર અંતર પૂછવાનું. હું કહેતો, દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે છોટું મિયા, એટલે એના ઘરમાં એના કાકા કે કોઈ હશે એના વિશે ખબર પૂછવા મળે. એટલે લેખકે જવાબ આપ્યો કે તો દ્વારકા પાસે કોઈ સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તરની નોકરી કરે છે. ઓહો હા, તો બરાબર. ઉદા મામાની લાંબી વાત શરૂ થતી. અરે ભાણા, હું તો તને કહેતા જ ભૂલી ગયો, અમે ઘરના બધાએ હમણાં જ જાત્રાએ ગયા હતા, એમાં દ્વારકા આવતા હતા, તે છોટું ભાઈ ભેગો થઈ ગયો, અમને જોઈને શું ખુશ થયો છે. મને કહે, મામા તમે અહીં ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોઠવી બેસાડી દીધા. તે અમે સીધા આવતા ત્યાં કાંઈ તકલીફ તો ન પડી, મોટો ઈ મોટો. આ વાત કરી દુધા મામા પોતે છોટું મિયાને ભેગા થઈ આવ્યા છે, છતાંય લેખકને છોટું મિયાની વાત કરે છે કે હા અમે તો દ્વારકા ગયા હતા ને તો અમને તો છોટું મિયા ભેગો થયો હતો, પછી અમને બધે ફેરવ્યા, દર્શન કરાવ્યા, આ ગાડીમાં બેસાડ્યા, પેલી ગાડીમાં બેસાડ્યા, એમ કરી અને બધી વાત કરી. દુધા મામાની તો એ વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ પણ ભૂલવાડી દે. પણ હું કહેતો, પણ મારા બૂટનું શું, બૂટ જલઝટ આપો ને. આ વાતની અંદર લેખકને રસ જ નહોતો પડતો, પણ હવે રસ લેવા લાગ્યા, પણ એ આખી બૂટની વાત ભૂલવાડી દીધી. લેખકે પૂછ્યું કે મારા બૂટનું શું થયું, જળઝટ આપી દો ને. અરે ભાણા, એ જ તો તને કહું છું, આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. કામ તો ભાણા આખી જિંદગી જ કરવું છે ને, પણ જો શુક્ર શનિ રવિ એમ કર, સોમવારે લઈ જજે, બસ ગુરુવાર પહોંચી ગયા. પછી લેખકે એમ કહ્યું રુદા મામાએ કે કામ તો રહી ગયું, હું તો જાત્રાએ ગયો હતો, મેં તો કશું કર્યું જ નથી. એક કામ કર, શુક્ર શનિ રવિ પાછો બીજો વાયદો આવ્યો, સોમવારે લઈ જજો. આવું લેખકને દુધા મામાએ કહી દીધું. બરાબર.
पेज नंबर 27 सुधी पाठ चलाइए। हवे अहींथी अधूरो पाठ नेक्स्ट क्लास में शीखीशुं। आ पाठ जे चाल्यो ત્યાં સુધીનું વાંચન બે વાર કરવાનું છે અને એ વાંચન કર્યા પછી જે અઘરા શબ્દ તમને લાગતા હોય એનો મહાવરો તમારે ઘરે જાતે જ કરવાનો કે જેથી કોઈ તકલીફ પડે નહીં। આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું। નેક્સ્ટ તાસમાં આ જ પાઠનો અધૂરો ટોપિક ફરીથી ચાલુ કરીશું। આ તાસ અહીંયા પૂર્ણ કરું છું। હરિ ઓમ।